નમસ્કાર દર્શક મિત્રો ગત લોકસભામાં કોંગ્રેસને એક માત્ર સીટ અપાવનાર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર લોકસભાની અંદર પ્રથમ વખત પોતાનું વક્તવ્ય આપવા માટે ઊભા થયા ત્યારે સૌપ્રથમ તેમણે બનાસકાંઠાના મતદાતાઓ અને બનાસકાંઠાની પ્રજાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે બનાસકાંઠાના લોકોએ મને પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધી સપોર્ટ આપ્યો છે અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી પહોંચાડવામાં સૌથી વધારે મહેનત હોય તો બનાસકાંઠાના છે એવું કહીને તેમણે બનાસકાંઠાની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ તેમણે અધ્યક્ષ મહોદયને નમ્ર વિનંતી કરી હતી કે હાલની અંદર ગુજરાતમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ચાંદીપુરા વાયરસની તેને લઈને તેમણે અધ્યક્ષ મહોદયને કહ્યું હતું કે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મંત્રીઓને જણાવવા માગું છું કે હાલમાં ગુજરાતની અંદર ચાંદીપુરા નામનો વાયરસ જે ફેલાઈ રહ્યો છે જેને કારણે સિત્તેર થી એસી લોકો તેની ઝપટમાં આવ્યા છે અને અંદાજે પાંત્રીસ થી સાડત્રીસ બાળકોના મૃત્યુ થયા છે તો આ ચાંદીપુરા વાયરસને વધારે ન ફેલાય તેના માટે આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેના માટે કંઈક આગળ કાર્યવાહી કરે અને આ વાયરસ